મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે શીખી રહ્યા છીએ ધોરણ 9 માં ચેપ્ટર નંબર 14 સ્ટેટિસ્ટિક્સ એટલે આંકડા શાસ્ત્ર. મિત્રો, ચેપ્ટર 14 9 માં પણ આંકડા શાસ્ત્ર અને ધોરણ 10 માં પણ ચેપ્ટર 14 આંકડા શાસ્ત્ર, બરોબર. અને આ ચેપ્ટર તમારા માટે એટલા માટે અગત્યનું થઈ જાય છે કારણ કે ધોરણ 10 નો પાયો અહીંયા ધોરણ 9 ની અંદર છે. તો ચાલો તારે આપણે આજે બે એક્ઝામ્પલ અગત્યના લઈ લઈએ કે જે પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. જો અહીંયા કબડ્ડીની એક ટીમ દ્વારા મેચની શૃંખલામાં મળેલા અંક આ પ્રમાણે છે. એટલે કબડ્ડીની એક ટીમ છે અને એમણે મેળવેલા જે અંક છે એમાં 17, 2, 7, 27, 15 આ રીતે બધા અંકો આપણને આપેલા છે. આ ટીમ દ્વારા મેળવેલા અંકોના મધ્યસ્થ શોધો. હવે આપણને આ દાખલાની અંદર ફક્ત શું કીધું છે? મધ્યસ્થ શોધવાનું કીધું છે. હવે મધ્યસ્થ શોધવાનું કીધું હોય તો પહેલા તો સૌપ્રથમ તમારે શું કરવું પડે? અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા પડે. તો આપણે પહેલા અહીંયા લખી કાઢીએ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા. ઓકે, હવે ચડતા ક્રમમાં ગોઠવવા હોય તો તમારે શું કરવું પડશે? પહેલા નાનામાં નાની સંખ્યા, પછી એના કરતા મોટી, એના કરતા મોટી, એના કરતા મોટી. જો અહીંયા નાનામાં નાની સંખ્યા અહીંયા કઈ છે? આપણી પાસે 2. એના નીચે અંડરલાઈન કરતા રહેવાનું 2. ત્યાર પછી એના કરતા મોટી 5, પછી એના કરતા મોટી 7. પણ 7 કેટલી વાર છે જુઓ? 5 તો આવી ગયા, 7. પછી જુઓ અહીંયા બીજી વાર 7, બે વાર 7 આવ્યા, ત્યાર પછી 8. ઓકે, હજી બીજી વાર પણ 8 છે, તો આ 8. પછી 8 પછી 9 નથી, પણ શું આપેલું છે? ડાયરેક્ટ 10. તો આ એક વાર 10 આપણે અંડરલાઈન કરી દઈએ અને બીજી વાર પણ 10 આપેલા છે, તો આ 10 બે વાર આવી ગયા. હવે ત્યાર પછી 14 એક જ વાર છે, અહીંયા જુઓ 14 છે બીજી વાર ના. ત્યાર પછી 15 આવશે, 15 હવે બીજી વાર આપણી પાસે 15 નથી. ત્યાર પછી 16 પણ નથી, પણ હવે ડાયરેક્ટ કેટલા આવે છે? 17. તો આ 17 હવે બીજી વાર 17 ક્યાંય છે? ના. ત્યાર પછી આવે છે 18. ઓકે, 18 પછી આવે છે, ત્યાર પછી 19, 20 એટલે 24 આવશે, એના કરતા મોટા 24. 24 પછી મોટા 27. ઓકે, અને 27 કરતા મોટા 28, અને 28 કરતા મોટા છેલ્લે 28 પછી મોટામાં મોટી સંખ્યા કઈ? 48. ઓકે, હવે એક પણ સંખ્યા રહી ના જવી જોઈએ. તો હવે આપણે ગણતરી કરી નાખીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16 આપણને અહીંયા કેટલી આપી છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16 એટલે એક પણ સંખ્યા રહી ગઈ નથી, બરોબર. હવે અહીંયા અવલોકનોની સંખ્યા જુઓ. અવલોકનોની સંખ્યા બરાબર n બરાબર કેટલા આપેલા છે? અવલોકનો કેટલા છે આપણી પાસે? 16. હવે આ 16 આવ્યા એ કઈ સંખ્યા કહેવાય? બેકી સંખ્યા. બેકી એટલે કઈ સંખ્યા કહેવાય? યુગ્મ અવલોકનો છે, એટલે કે યુગ્મ સંખ્યા છે. આ કઈ સંખ્યા છે? યુગ્મ. યુગ્મ હોય, બેકી સંખ્યા હોય તો હંમેશા મધ્યસ્થ માટેનું હવે જે સૂત્ર લખો એ સૂત્ર શું થશે કે અહીંયા લખીશું આપણે કે મધ્યસ્થ m બરાબર શું લખાય? n બાય 2 મૂળ અવલોકન વત્તા અહીંયા n બાય 2 પ્લસ 1
મૂ અવલોકન બરોબર અને ભાગ્યા કેટલા લખવાના બે ઓકે હવે બરાબર શું થશે માટે m બરાબર n n એટલે કેટલા છે આપણી પાસે 16 તો અહીંયા આપણે લખી કાઢીએ 16 છેદમાં 2 મૂ અવલોકન પ્લસ અહીંયા 16 છેદમાં 2 પ્લસ 1 મૂ અવલોકન ઓકે અને ભાગ્યા કેટલા લખવાના 2 માટે અહીંયા લખી આપણે m બરાબર હવે છેદ ઉડતા હોય તો ઉડાડી નાખવાના બરોબર તો હવે જો અહીંયા આ 2 8 16 આ 2 8 16 તો અહીંયા કયો આવ્યો 8 મૂ અવલોકન પ્લસ અહીંયા 8 વત્તા 1 એટલે કેટલું આવે 9 મૂ અવલોકન અને ભાગ્યા આપણે કેટલા લખીએ 2 બરોબર હવે શું કરવાનું માટે m બરાબર 8 મૂ અવલોકન ચાલો હવે આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યા છે ત્યાં જોઈએ 1 2 3 4 5 6 7 અને 8 8 મૂ અવલોકન આપણું કયું આવ્યું 10 તો અહીંયા લખીએ આપણે 10 અને પ્લસ 9 મૂ અવલોકન કયું છે 14 બરોબર તો અહીંયા લખીએ 14 અને ભાગ્યા કેટલા છે 2 માટે અહીંયા m બરાબર આ બેનો સરવાળો કરીએ 10 ને 14 કેટલા થાય 24 અને ભાગ્યા 2 હવે છેદ ઉડાડી દઈએ તો 2 12 2 24 માટે તમારો અહીંયા મધ્યસ્થ m બરાબર કેટલા આવ્યો કહેવાય 12 ઓકે મિત્રો આવી ગયા મધ્યસ્થ m બરાબર કેટલા આવ્યા 12 આપણને અહીંયા શું પૂછેલું છે મધ્યસ્થ m હવે જો તમને બહુલક પૂછ્યો હોય મધ્યક પૂછ્યો હોય તો તમે મધ્યક એટલે કે x બાર બરાબર સિગ્મા fi xi / n અને બહુલક તો જે સંખ્યા વધુ વાર આવતી હોય એ તમારો બહુલક z કહેવાય હવે આમાં બહુલક તો કઈ સંખ્યા વધારે વાર આવે છે તો જુઓ એક તો 7 આવે છે ડબલ વાર અને 8 પણ ડબલ વાર આવે છે 10 પણ ડબલ વાર આવે છે એટલે બહુલક z બરાબર 7 પણ કહેવાય 8 પણ કહેવાય અને 10 પણ કહી શકાય ઓકે અને એ સિવાય જો કોઈ સંખ્યા ડબલ વાર એટલે કે વારંવાર પુનરાવર્તિત થતી હોય તો એને બહુલક આપણે z તરીકે ઓળખીએ છીએ ખ્યાલ આવી ગયો મિત્રો હવે મિત્રો જુઓ આપણે અહીંયા અવલોકનોની સંખ્યા કઈ હતી n બરાબર 16 એટલે કે બેકી સંખ્યા હતી એટલે કે યુગ્મ સંખ્યા કહેવાય અને યુગ્મ સંખ્યા હોય તો એના માટે મધ્યસ્થનું m બરાબર સૂત્ર તમે લખ્યું n છેદમાં 2 મૂ અવલોકન પ્લસ n / 2 + 1 મૂ અવલોકન અને ભાગ્યા 2 એમાં કિંમતો મૂકતા ગયા તો આપણો મધ્યસ્થ m બરાબર કેટલો આવ્યો 12 આવર્ષણ મિત્રો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ છે એ પણ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે પરીક્ષામાં આવા જ એક્ઝામ્પલ તમારા ધોરણ 9 ની અંદર પૂછાવાના છે અને એ તમારો એક્ઝામ્પલ એવરેજ 5 માર્ક્સમાં પૂછાશે અહીંયા જુઓ ગણિતની કસોટીમાં 15 વિદ્યાર્થીઓએ 100 ગુણમાંથી મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે બરોબર માર્ક્સ મેળવ્યા છે ગણિતમાં અને એ અવલોકનો આપણને અહીંયા આપેલા છે અને આ માહિતીનો આપણે મધ્યક શોધવાનો છે મધ્યસ્થ પણ શોધવાનો છે અને બહુલક પણ આપણે શોધવાનો છે તો સૌપ્રથમ આપણે પહેલા મધ્યક શોધી કાઢીએ બરોબર હવે જુઓ સૌપ્રથમ મધ્યક શોધવો હોય તો મધ્યક x બાર બરાબર ધ્યાન રાખજો મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi / n અથવા સિગ્મા xi / n પણ થાય બરોબર સિગ્મા xi પણ લખાય ઓકે તો હવે અહીંયા સિગ્મા xi / n એટલે શું લખાય તો હવે ધ્યાન રાખજો સિગ્મા fi xi એટલે અવલોકનોનો સરવાળો માટે x બાર બરાબર હવે અહીંયા જેટલા અવલોકનો આપ્યા છે આ બધા અવલોકનો છે એનો સરવાળો કરવો પડે કેટલા અવલોકનો છે એ આપણે ગણી નાખીએ જો એક તો હવે આની કોઈ આપણને જરૂર નથી એટલે આપણે આ ભૂસી નાખીએ છીએ
હવે જુઓ આપણી પાસે 41 39 48 52 46 62 હવે આ બધા અવલોકનો આપણને આપેલા છે ઓકે હવે આ બધા અવલોકનો કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 છે કુલ કેટલા અવલોકનો આપેલા છે 15 એટલે કે n બરાબર 15 છે તો આપણે શું કરી નાખવાનું તમે ધ્યાન રાખજો સિગ્મા xi / n હવે સિગ્મા fi xi અથવા સિગ્મા xi અત્યારે એક જ ગણાય હવે આ બધા અવલોકનો તમારે રફ પેજમાં લખવાના અને એમનો સરવાળો કરવાનો તમે સરવાળો કરશો તો એનો સરવાળો આવશે 822 અને છેદમાં n n બરાબર અવલોકનો કેટલા આવ્યા તો 15 આવ્યા n બરાબર કેટલા છે આપણી પાસે 15 અવલોકનો આપેલા છે અને આપણે હાલ આપણે ગણ્યા પણ ખરા તો અહીંયા 822 ભાગ્યા કેટલા કરવાના 15 ચાલો તાર હવે આપણે શું કરી નાખીએ બરોબર ધ્યાન રાખજો 822 ને 15 વડે ભાગો બરોબર 15 વડે ભાગીએ તો 15 5 75 12 માંથી 5 જાય તો 7 અહીંયા 0 2 12 5 60 12 6 72 કેટલા આવ્યા અહીંયા 15 છે એટલે 15 4 60 15 5 75 એટલે 15 4 60 કેટલા વધ્યા 2 બરોબર 7 માંથી 6 જાય તો 1 ભાગ ન ચાલે 0 અને નીચે ઉતાર્યું બિંદુ હવે કેટલાય ભાગ ચાલે 15 5 75 15 6 90 બરોબર 15 8 120 કેટલા થાય 15 8 120 અહીંયા 15 ગુણ્યા 8 કરો કદાચ તમને ઘડિયાળ ન આવડતા હોય તો આ રીતે ગુણાકાર કરીને પણ ભાગ ચલાવવાનો 8 5 40 નું 0 વધી પડી 4 8 1 8 8 ને 4 12 એટલે 0 0 0 એટલે કેટલો તમારો આવ્યો મધ્યક 54.8 તો અહીંયા આપણે લખી કાઢીએ કે x bar બરાબર 54.8 બરોબર આ રીતે થાય હવે તમને પ્રશ્ન થાય કે સર આપણે અવલોકનો અહીંયા બધા આ લખવાના ખરા ન લખો તો પણ ચાલે તમે પરીક્ષાની અંદર રફ પેજમાં આ બધા અવલોકનો જે છે એમનો સરવાળો કરવાનો જે સરવાળો આવે અહીંયા લખવાનો ઓકે ખ્યાલ આવી ગયો હવે આપણે આગળ વધી જઈએ છીએ જુઓ આ શું આવી ગયો આપણો મધ્યક આવી ગયો શું આવી ગયો મિત્રો મધ્યક આવ્યો હવે તમારે શું શોધવાનું છે મધ્યસ્થ શોધવાનો છે હવે મધ્યસ્થ શોધવો હોય તો અહીંયા આપણે હેડિંગ મારી દઈએ મધ્યસ્થ m બરાબર m શોધવાનું છે આપણે શું શોધવાનું છે મધ્યસ્થ m હવે મધ્યસ્થ m શોધવા માટે અવલોકનોને પહેલા ચડતા ક્રમમાં ગોઠવા પડે તો આપણે અહીંયા લખીએ કે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા ચલો હવે અવલોકનોમાં નાનામાં નાની સંખ્યા અહીંયા શોધી કાઢો આ બધામાં નાનામાં નાની સંખ્યા છે 40 ના એના કરતા નાની છે 39 ચલો એ સિવાય બીજી એક પણ નાનામાં નાની નથી એટલે પહેલું તો 39 પછી ત્યાર પછી 40 જુઓ એક આ રહી બે વખત 40 આપેલા છે બરોબર એટલે બે વખત આપણે 40 લખી કાઢીએ ત્યાર પછી 40 કરતા મોટી એક તો 41 બરોબર બીજી એક પણ સંખ્યા નથી એટલે 41 હવે 42 જુઓ અહીંયા આપણને આપ્યા છે 42 આપ્યા છે 42 એક જ વાર છે 42 પછી જુઓ અહીંયા નાનામાં નાની સંખ્યા 4 એટલે અહીંયા જુઓ 46 એ સિવાય નથી બીજી તો અહીંયા આવશે 46 તો આપણે લખીએ 46 આ 46 ત્યાર પછી આવશે 48 આ 48 બરોબર
ध्यान थी जोता जवानो 48 આવી ગયા હવે 49 પણ નથી 50 પણ નથી પણ અહીંયા કેટલા આપ્યા છે 52 કેટલી વાર આપ્યા છે બે વાર તો અહીંયા 52 આપણે લખીશું બે વાર ઓકે 52 પછી હજી ત્રણ વાર છે જો હજી પણ છે એટલે 52 આપણી પાસે છે ત્રણ વાર પછી 52 પછી તમારે આવશે 54 ओके तो आ लख्या 54 चलो 54 पच्ची तमारी पासे आवशे 60 कितला आवशे 60 तो आ 60 60 करता मोटी संख्या कई तो अहींया 62 छे तो आ 62 आ रीते अंडरलाइन करी देवानी एटले भूली ना जवाय 62 હવે 62 પછી આપણી પાસે બે જ સંખ્યા હવે વધી 96 અને 98 તો અહીંયા લખી કાઢીએ 96 અને 98 ઓકે આવડશે ને આ રીતે ક્રમબદ્ધ આપણે લખવાની હવે એક પણ સંખ્યા રહી ગઈ છે કે નહીં એ ચેક પણ કરવું પડે કારણ કે જો એકાદ સંખ્યા રહી જાય તો જવાબ તમારો બદલાઈ જશે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 n બરાબર કેટલા હતા 15 એટલે આપણે સાચા છીએ કોઈ પણ સંખ્યા રહી ગઈ નથી એટલે આપણે અહીંયા લખીએ કે અવલોકનોની સંખ્યા n બરાબર કેટલી આવી 15 છે બરોબર અને 15 એ કઈ સંખ્યા કહેવાય બેકી કે એકી એકી સંખ્યા છે અને એકી સંખ્યા હોવાના કારણે એ કેવી કહેવાય અયુગ્મ સંખ્યા છે કેવી છે અયુગ્મ સંખ્યા ઓકે હવે અયુગ્મ હોય તો એના માટેનું મધ્યસ્થનું સૂત્ર કયું આવશે તો જો અહીંયા મધ્યસ્થ m બરાબર જુઓ તમને આવડે છે હવે મધ્યસ્થ m બરાબર મેં તમને શીખવાડ્યું હતું m બરાબર શું થાય તો મેં તમને એવું કીધું હતું કે n + 1 છેદમાં 2 મૂ અવલોકન બરોબર તો બરાબર શું થશે બરાબર n n એટલે કેટલા આવે આપણી પાસે 15 છે તો 15 + 1 છેદમાં 2 મૂ અવલોકન બરોબર માટે હવે શું થશે જો અહીંયા બરાબર 15 વત્તા 1 એટલે કેટલા થાય 16 16 છેદમાં 2 મૂ અવલોકન હવે આપણે છેદ ઉડાડી દઈએ તો 2 એ છેદ ઉડાડીએ તો 2 8 કેટલા થાય 16 બરોબર તો હવે આપણી પાસે કેટલા આવશે નવો નવો કલર કરેલો છે એટલે થોડું વાઇટ વાઇટ ઉગળી રહ્યું છે પણ ચિંતા નહીં કરીએ કારણ કે આપણો આશય તો છેવટે દાખલા સાચા ગણાય સારા ગણાય અને તમને બધાને આવડી જાય તો મજા પડી જાય એટલે આઠમું અવલોકન તો હવે આપણે અહીંયા લખીએ આઠમું અવલોકન ચલો એટલે મધ્યસ્થ m બરાબર આઠમું અવલોકન ચલો ગણો અહીંયા 1 2 3 4 5 6 7 8 આઠમું અવલોકન કયું આવ્યું તમારું 52 તો અહીંયા મધ્યસ્થ m બરાબર કેટલા આવ્યા 52 હવે તમે જુઓ બરોબર ધ્યાનથી મેં આ દાખલો આટલે સુધી હું ગણીને આવું તો મને પૂરા માર્ક્સ નહીં મળે કારણ કે એક માર્ક્સ મારો કપાઈ જશે કેમ કપાશે જુઓ અહીંયા મોટા ભાગના સ્ટુડન્ટ્સ અને ટીચર્સ ધ્યાન નથી રાખતા કે પદ્ધતિસર લખાણ એ જ જરૂરી છે દાખલો તો મોટા ભાગે આવડી જશે તમને પણ દાખલો ગણતી વખતે તમારે લખાણ એ તમારું માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જુઓ અહીંયા મેં કશું લખ્યું જ નહીં માટે મેં લખ્યા નહીં અને આ રીતે જો માટે મેં ન લખ્યા હોય તો મારો અડધો અડધો માર્ક્સ કપાઈ જવાની શક્યતા પૂરેપૂરી રહે ખ્યાલ આવી ગયો એટલે આ રીતે તમે લખવામાં ખાસ ધ્યાન રાખજો જુઓ મેં કોઈ પણ જગ્યાએ નાનામાં નાની બાબત પણ હું છોડતો નથી કેમ કારણ કે હું જેવું લખીશ એવું તમે શીખશો બરોબર એટલે આપણે માર્ક્સ કાપવાના નથી હવે આ મધ્યસ્થ આવી ગયો જુઓ અહીંયા મધ્યક શોધી કાઢ્યો મધ્યસ્થ શોધ્યો હવે આપણે શું શોધવાનું છે બહુલક
હવે આપણે હેડિંગ મારી દઈએ કે બહુલક z બરાબર, ધ્યાન આપજો જરા, બહુલક z બરાબર હવે કયું અવલોકન વારંવાર પુનરાવર્તિત થાય છે અને વધારે વાર પુનરાવર્તિત થાય છે તો તમે ચેક કરો આ બધામાં તો તરત તમે કહેશો સર 52 છે એ આ 52 અવલોકન એ 3 વાર પુનરાવર્તિત થાય છે બરોબર તો બહુલક z બરાબર 52 કહેવાય તો અહીંયા તમારે લખવું પડે કે 52 એ 3 વાર પુનરાવર્તિત પુનરાવર્તિત એટલે વારંવાર પુનરાવર્તિત થાય છે માટે અહીંયા લખવાનો અને કેટલી વાર 3 વાર પુનરાવર્તિત થાય છે બરોબર માટે માહિતીનો માહિતીનો બહુલક z બરાબર કેટલો આવશે 52 કેટલો આવે 52 ઓકે આગળ લખીએ માટે એટલે આપણા અહીંયા કુલ 3 આન્સર તૈયાર થયા આપણા જુઓ એક તો x બાર એટલે કે મધ્યક આપણે શોધી કાઢ્યો પહેલો જવાબ બીજો જવાબ હતો તમારો મધ્યસ્થ m અને એનો જવાબ પણ આવ્યો 52 અને બહુલકનો જવાબ પણ કેટલો આવ્યો 52 આ રીતે તમે વ્યવસ્થિત એક્ઝામ્પલ પરીક્ષામાં ગણીને આવશો તો તમે ચોક્કસથી પૂરેપૂરા માર્ક્સ મેળવી શકશો અને સાથે સાથે આની આ જ ટેવ જો તમે રાખશો તો બોર્ડમાં તમને બહુ ફાયદો થશે બરોબર મિત્રો તો હવે તો આવડી જશે ને હવે તમે થોડા હાશ થઈ હોય એમ લાગે છે તો નેક્સ્ટ વિડીયોમાં બીજા એક દાખલા સાથે ફરી મળીશું ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહેજો મળીએ ત્યારે ગુડ નાઇટ